આપ શું કહેશો, ખાસ કરીને આ બધા કેસોમાં જે બધા આંકડા સામે આવે અથવા તો મોલેસ્ટેશનના કિસ્સાઓ જે રીતે અત્યારે સતત સતત વધી રહ્યા છે, ઓફિસમાં જો સીધી નહીં તો આડકતરી રીતે, ઘરમાં પણ સીધી નહીં તો આડકતરી રીતે, આપણે સોસાયટીમાં ખાલી નોર્મલ વ્હીકલ લઈને પણ જતા હશું તો પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મોડ ઉપર કોઈ બી દીકરી મોલેસ્ટેશનનો શિકાર બની જશે, અને એને પછી આટલી નાની ઘટનામાં શું આટલો મોટો હોવાપો કરવાનો, આટલું જ કહીને દબાવી દઈએ છીએ આપણે. સાચી વાત છે. અનફોર્ચ્યુનેટલી થયું છે એવું કે જે ઈવ ટીઝિંગ છેડતી હોય, પહેલાં છેડતી જ ચાલુ થાય. હું તમને એક નાનો એક્ઝામ્પલ આપું છું, આ આખું રિસર્ચથી આવ્યું છે કે લેટ અસ સે તમે ક્યાંક જાઓ છો રસ્તામાં અને કોઈ ગીત ગાય છે, મેરે સપનો કી રાની કબ આ ગીતું, તો નોર્મલી શું કરે, લોકો ઇગ્નોર કરે. તમે ન હું આવું તો ઇગ્નોર કરે, કારણ કે આપણને શીખવાડ્યું છે ઇગ્નોર કરો, યા કદાચ હસી લે કે મૂવો ગાણો છે કરીને આપણે ચાલી જઈએ. હવે એ છોકરાને થાય કે અરે લા છોકરી હસી લીધું, યા છોકરી ઇગ્નોર કર્યું, તેને થાય કે છોકરી ગભરાઈ ગઈ, વરવી દર્દ નથી કર્યું. એટલે એ છોકરો આ કરતો હોય તેની સાથે એના બે ચાર મિત્રો બી શીખે, એટલે એ લોકો બી બીજે ટ્રાય કરે. હવે છોકરી થાય શું કે ઇનિશિયલી તો બોલે નહીં, પણ ધીરે ધીરે જ્યારે વધતું જાય એટલે છોકરી ગભરાઈ જાય. હવે તમે જેમ આપણે વાત થઈ કે ઘરના મા બાપને કહેવાય નહીં, કારણ કે કહે તો ઘરના મા બાપ એને રોકી દે કે આ ના જાય ત્યાં જાય, બરાબર છે. એટલે હવે શું થાય, તો હવે એ છોકરી ડિપ્રેશનમાં આવી જાય, ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, એનું કેરિયર બગડે, એની ભણવાનું બગડે, જે બી બધું બગડે. એક બાજુ આવ્યું ને આ છોકરાઓની સાઈડે શું થાય કે છોકરાઓને મજા આવે, હવે બધા જોડે બેસીને લેડીઝની ટોક કરીએ, પછી આ તમે કહ્યું તો ગાર્ડનમાં બેસીને પોર ના જોઈએ બસ બેસીને, એટલે પછી ઉત્તેજના થાય, ઉત્તેજના થાય એટલે પછી એટલે તમે જોયું પછી આ બધું મોલેસ્ટેશન થાય, છેડ એટલે શું કહેવાય, મોલેસ્ટેશન અને પછી રેપ થાય. એટલે તમે જોયું કે ખાલી એક ગીત ગાવાથી જેને મસ્તી હતી એ મસ્તી અગર આપણે ત્યાં રોકી લે તો આ સુધી આપણે આ દિવસ ના જોવો પડે. પણ અનફોર્ચ્યુનેટલી નથી રોકાતું. હવે કેમ નથી રોકાતું, કારણ કે જે આપણે કહ્યું કે આપણને તો શીખવાડ્યું કે ભાઈ ઇગ્નોર કરવાનું, પણ આપણને એ ના શીખવાડ્યું કે ભાઈ આ ઇગ્નોર કરવાથી પેલા છોકરાને બી માઇન્ડમાં ઇનિશિયલી તો હતું નહીં કે ભાઈ મારે જેને રેપ કરવાનું, પણ પછી આખો પ્રોસેસ થયો ને પછી એને આવી ઈચ્છાઓ પેદા થઈ. હવે ઈચ્છાઓ બી જયારે પેદા થઈ એને જોયું કે ભાઈ આસપાસનું શું છે, ભાઈ એન્વાયરમેન્ટ એ છે કે કોઈ પકડાતું નથી, બચી જાય છે, કુછ નહીં હોતા હે, લોકો સ્ટોરી બી કરે અરે હમારે સાથ કુછ નહીં હોતા, જા તું બી જા, હમ યે ગેસ્ટ હાઉસ મેં જા, કે આ તે બધું જે 36 ચીજના લોકો જે છોકરાઓ, અડધા છોકરા તો ફટ્ટા જ મારતા હોય પોતાની બધી પેલી હ્યુમેનશીપ યા મર્દાનગી બતાવવા માટે. એટલે પ્રોબ્લેમ ત્યાં થાય કે આ લોકો એકબીજાનું ભેલ સમજી સમજીને, અને જે આવ્યું તો માર્કેટમાં, હવે નિર્ભયાનો જ કેસ જોઈએ, હવે આપણે લોયરની વાત કરીએ તો બધા આમ લોયરો જસ્ટિફાય, મારે કોઈના લોયર્સ આગળ એવું કંઈ પર્સનલ નથી, પણ લોયરો આમ તો જસ્ટિફાય કરે કે અમારે એનો એનો સંવિધાનિક હક છે કે જે ગુનેગાર છે એનો બી હક છે, અને અગર એની પાસે લોયર નથી તો ગવર્મેન્ટ લોયર આપે. અરે હા, લોયર આપો, તમે લડો, પણ તમે સચ્ચાઈ પર લડો સાહેબ, તમે જૂઠા સાચા કરો. ક્યાંક ક્યાંકથી વચ્ચે મને જઈ આ છે નિર્ભયા જ કેસમાં અલગ જ આખી પોલિટિકલ સ્ટોરી આવી ગઈ હતી કે એવું કહે કે આ તો એટલા માટે આને ફસાયો કારણ કે કોઈક બીજું પોલિટિકલ બહુ ઇશ્યુ હતો, પણ એ ઇશ્યુને દબાવવા માટે આને મોટો કરી દીધો. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેવી કેવી સ્ટોરીઝો, કેવી કેવી થિયરીઝો લોયરો આપે છે. એટલે મારે કેવું છે કે લોયરો ભલે આપણા દેશને મારાથી એટલે વધારે એવા સ્ટેટમેન્ટો આપવા નથી, પણ ઘણા લોકોને કહે કે ભાઈ દેશને કોણ પાછળ લાવ્યું છે તો આપણે કદાચ બીજું બધું સમજીએ, પણ ખરી રીતે આ ફેટર્નિટી જોવા જઈએ તો લોયર લાવી છે. નથિંગ પર્સનલ અગેન, ભલે મારી પર તમે કદાચ ગુસ્સે થઈ જતા હશો, પણ સત્ય તો આ છે ને. આજે અગર મારી દીકરીને 7 વર્ષને 3 મહિનાથી ન્યાય નથી મળ્યો તો કોના લીધે ના મળ્યો, કારણ કે જ્યુડિશિયરી બી આખરે કંટાળી ગઈ. પણ તમે એ જોયું કે જ્યુડિશિયરીના તો હાથો બંધાઈ ગયેલા, બિચારી એ બી શું કરી શકે, કરી શકે સાહેબ, તમારા હાથમાં રિફોર્મ્સ છે, તમે રિફોર્મ તો કરો. તમારી હાથમાં છે કે તમે એ કરો કે ભાઈ આટલું આટલું છે, બિલ પાસ થઈ જશે, ગેરંટીડ બિલ પાસ થઈ જશે, તમે એની ચિંતા શું કામ કરો, પણ રિફોર્મ કરવાનું તો તમારું કામ છે. જેમ તમે અંબેસા મનેજી આ ટ્રિપલ તલાક કેસમાં જ્યુડિશિયરી એ જ કહ્યું હતું કે પાર્લામેન્ટને કે તમે બિલ બનાવો તો બિલ બન્યું, સિમિલરલી તમારે આ તો કરવું પડશે ને. ના તો આજે તમાશો જો, અને તમે જોયું તો બધા જજ બી કંટાળી કે એટલે જજ બી કહ્યું કે યુ વિલ ફેસ ડાયર કોન્સિક્વન્સીસ. અરે પણ પેલો સિંઘને શર્માએ તો મજા કરી, કાલ રાતે બી પહોંચી ગયા હતા નાટક કરવાને, ટાઈમ પાસ કરવા. એટલે પ્રોબ્લેમ અત્યારે બેના છે કે આપણે આપણે આપણી પાસે જ્યારે સી ક્રિકેટ મેચમાં ક્યારે જીતાય, જ્યારે બંને છેડા આપણા મક્કમ હોય. તમે કહો કે એક છેડો મક્કમ છે અને બીજી છેડામાં ધડીધડ તમારી વિકેટો પડતી હોય તો કોઈ દિવસ જીતાય છે, નથી જીતાતું. એવી રીતે તમારે બંને છેડા તો મક્કમ કરવા પડશે ને. તમે એક બાજુ કહો કે ભાઈ મારી પોલીસ સ્ટ્રોંગ છે, મારા લો સ્ટ્રોંગ છે, તો તમારી જ્યુડિશિયરી વીક પડે છે. ઘણીવાર જ્યુડિશિયરી સ્ટ્રોંગ હોય, ઘણીવાર એ બી તમને કહી દો કે ઘણા કેસીસમાં અમે જોયું છે કે જ્યુડિશિયરીને ખબર છે કે આ રેપ થયો છે, ખબર છે, પણ એની પાસે પ્રૂફ નથી. પ્રૂફો કેમ નથી, કારણ કે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એને પૂરો કેસ બોચઅપ કરી દીધો. બોચઅપ એટલે શું કે કંઈક પેલા એક્ઝેક્ટલી સિમેન્ટના સેમ્પલ્સના લીધા હોય, યા જે 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 રીતનું એને ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય ના કર્યું હોય, બધા વચ્ચે લૂપોલ્સ છોડી દીધા હોય, શું છિંદા છોડ્યા હોય, એટલે 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 પછી છોકરીને ન્યાય ના મળે. હવે ચલો માની લો બંને સારું હોય તો પેલો વિટનેસ હોસ્ટાઇલ થઈ જાય, દીકરીને ધમકાવવામાં આવે, જે મેં પહેલાં કહ્યું બેસાડી દેવામાં આવે કે સમાજમાં તારું નામ બક્ષે, તારા છોકરાને સમાધાન કરાવી દે. એટલે એનો એટલે અલ્ટિમેટલી આ બધું જ થાય છે બહેનોની વિરુદ્ધ. એટલે અલ્ટિમેટલી જીતે છે કોણ,
કોઈ જીતતું નથી, બેન હારે છે અને આપણો દેશ બી હારે છે, એ બી કહી દઉં. કોઈ જીતતું નથી, ખાલી એક જણ જીતે છે, જે આ કરે છે ને એ જીતે છે. પણ એ સામે આટલા બધા લોકોનો બલિદાન ચડી જાય છે. એટલે હવે આપણે બેન એટલે જ કહું છું, એટલે અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ કે જાગૃતતા લાવીએ, લોકોની હિંમત વધારીએ અને જોડે જોડે બધાએ પોતાનો રોલ કરવાનો છે. મેં ના કહું કે ક્રિકેટ છે ભાઈ ખાલી, યા ફિલ્ડિંગ સાઈડ હોય તો ફિલ્ડિંગ બી સારું હોવું જોઈએ, બોલિંગ બી સારું હોવું જોઈએ, તો જ મેચ જીતાય. તમે કહો કે બોલર મસ્ત રમે છે પણ ફિલ્ડર નથી, આ ફિલ્ડર મસ્ત છે ને બોલર નથી, એટલે એનું શું, આ બધું જ કરવું પડશે. આપણે દેશ ચલાવી રહ્યા છીએ, દેશમાં છીએ, એટલે આપણે બધાએ પોતાની જિમ્મેદારીઓ એ કરવી પડશે. અને જ્યારે જિમ્મેદારી આપણે કરશું આપણી ડિપ્લોય, ત્યારે આપણા આપણે આપણી બહેન દીકરીઓને, બહેન દીકરીઓ એટલે તમે એનું ઉચ્ચ છીએ એટલું યાદ રાખજો. અને અગર બહેન દીકરીઓ નથી, અત્યારે કેવી હાલત છે આપણી સેક્સ રેશિયોની જુઓ તો કંઈક 900 દીકરીઓ છે 1000 દીકરાઓ સામે, બરાબર. તો એ શું કામ, શું કામ ભ્રૂણ હત્યા શું કામ થાય છે? કોઈને શોખ નથી થતો? તમને શું લાગે છે કે માના ઘરમાં પોતાના દીકરીને મારી નાખવાનો શોખ થાય છે? ના, પણ એને પબ્લિક પ્રેશર આવે છે, યા સાસુનો પ્રેશર આવે છે કે ભાઈ કઈ રીતે પ્રેશર. હવે પ્રેશર બી બે ત્રણ રીતે આવતો હોય છે. એક તો કે ભાઈ અમે શું કહેવાય પેલું પેટ્રાઇકલ સોસાયટી વાળો પ્રેશર હોય છે કે ભાઈ અમને છોકરો જ જોઈએ, છોકરીથી વંશ કેવી રીતે વાળા. બીજું પ્રેશર બી કહી દો કે દીકરીઓ, કારણ કે માં જ બિચારી એટલી હેરાન થઈ હોય, બા એટલું કોમ્પ્રોમાઇઝ કર્યું હોય, ત્યાગ આપ્યા હોય, કે માં જ કંટાળતી હોય કે હું ક્યાં બીજી દીકરી લઈને એને જિંદગી હેરાન કરાવું, એના કરતા ના. એટલે આવું બધું શી માઇન્ડ, લોકોના માઇન્ડમાં આવું બધું આવે છે જે નેગેટિવ છે, એકદમ નેગેટિવ છે. પણ શું કરીએ, વી હેવ ટુ સી ટુ ઇટ એન્ડ વી હેવ ટુ ફાઇટ ધીસ. બિલકુલ. અને જે ક્યાંક રુઝાનજીએ જે વાત કરી ક્યાંક ઈચ્છાઓની, ઉત્તેજનાઓની, તો આ જ આપણો આ જ કિસ્સો ગુજરાતમાં બન્યો હતો, કદાચ 1.5 મહિના પહેલાની વાત છે. સુરતનો જ આ કિસ્સો કે ત્યાં એક ફુગ્ગાવાળો